નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, અગાઉ આપણે ધંધાકીય પર્યાવરણના જે જુદા જુદા ટોપિકો છે એની આપણે ચર્ચા કરેલી છે, જેમ કે ઘટકો, તેના લક્ષણો. હવે આજે એમાં એક આગળના મુદ્દાની આપણે ચર્ચા કરશું કે ધંધાકીય પર્યાવરણમાં જે વૈશ્વિક એના વલણો છે એનું આપણે વિશ્લેષણ કે વિહંગાવલોકન કરવાનું છે. મુદ્દો બહુ સરસ છે કે હાલના સમયમાં વૈશ્વિક બાબતોને લઈને જ્યારે આપણે ચર્ચા કરીએ તેમાં ધંધાકીય પર્યાવરણ કઈ બાબતને લઈને સેટઅપ કરે છે તે જુદા જુદા મુદ્દાઓને લઈને તેનો આજના ટોપિકમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે એનો ગ્રાફ સમજી લઈએ કે આજના ટોપિકમાં આપણે કયા કયા મુદ્દાઓ ભણશું. તો સૌથી પહેલો મુદ્દો આવશે આપણી પાસે વૈશ્વિક ધંધાકીય પર્યાવરણ, એ આપણી પાસે સૌથી બેઝિક કોન્સેપ્ટ છે. બીજા મુદ્દાની આપણે ચર્ચા કરશું વિકાસમાન રાષ્ટ્રનું ધંધાકીય પર્યાવરણ, કારણ કે હાલનો સમય એવો છે કે વિકાસમાન જે રાષ્ટ્રો છે તે પણ ધંધાકીય પર્યાવરણમાં ખૂબ મહત્વના સાબિત થઈ શકે છે, તેથી આપણે તેનો પણ અભ્યાસ કરશું. ત્યાર પછી છે ભારતીય ધંધાકીય પર્યાવરણ, કારણ કે વિકાસશીલ દેશોમાં જ ભારત એક છે, એક ખૂબ મહત્વનું પ્રદાન છે, તો તેના માટે આપણે ભારતનો અભ્યાસ પણ ધંધાકીય પર્યાવરણના વલણોના આધારે આપણે કરવાનો છે અભ્યાસમાં. ત્યાર પછી છે કે ઉભરતા ધંધાકીય પ્રવાહો, ઉભરતા હાલમાં જે ધંધાકીય પ્રવાહો છે તે વૈશ્વિક દ્રષ્ટિએ કઈ બાબતની જે છે એ સંકેતો આપે છે તેના વિશે પણ આપણે થોડીક આજે ચર્ચા કરશું. તો સૌથી પહેલા મુદ્દાથી જ આપણે જે મુદ્દાને લઈને જવાનો છે વૈશ્વિક ધંધાકીય પર્યાવરણને, એ મુદ્દો જ સૌથી પહેલા આવે છે, આપણે એની જ ચર્ચા કરશું. તો એ લખ્યું છે કે ધંધાકીય પર્યાવરણમાં રાજકીય અને આર્થિક પર્યાવરણ છે એ સમગ્ર વૈશ્વિક સ્તરે ઝડપથી બદલાઈ રહ્યું છે. સમય એટલો બધો ફાસ્ટ જાય છે કે આપણે ઘણી બધી કલ્પનાઓથી પરે એવા દેશોની સાથે પણ આપણા સંબંધો ડેવલપ થાય છે, પછી એ ભારત હોય અથવા તો વૈશ્વિક બજારો હોય, અને ત્યાં જે ક્રાંતિકારી બદલાવો છે એ પણ આપણે જોઈ શકાય છે. એટલા માટે જ લખ્યું છે કે રાજકીય અને આર્થિક પર્યાવરણ, એટલે બંનેમાં કંઈ ને કંઈ બદલાવ આપણે જોઈ શકાય છે. છેલ્લા 7 દાયકાથી મિત્રો વિશ્વ છે એ ઘણું બધું બદલી ચૂક્યું છે, અને હજી પણ ખૂબ ઝડપથી એમાં કંઈ ને કંઈક નવા બદલાવો આપણે જોઈ શકાય છે. ત્યાર પછી છે કે રશિયા, પૂર્વ યુરોપના જે અમુક દેશો છે, ત્યાર પછી છે ક્યુબા છે, આ બધા દેશોની અંદર જે કંઈ ક્રાંતિકારી પરિવર્તનો થયા તેની કોઈએ કલ્પના પણ ન કરી હતી. ભૂતકાળમાં આ બધા એવા દેશો હતા કે જેણે ક્યારે વિચાર્યું જ નહોતું કે અમે વિશ્વની સાથે જોડાશું અને એ પણ ધંધાકીય પ્રવૃત્તિ સાથે, પરંતુ એ બધી જ કલ્પનાઓથી પરે આ બધા દેશોમાં ક્રાંતિકારી જે કંઈ ચળવળો થઈ અને આજે એ વિશ્વ પટલ પણ આપણે જોઈ શકાય છે. ત્યાર પછી છે કે બ્રિટનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી માર્ગારેટ થેચર, આપણે ખરેખર ખાનગીકરણની શરૂઆતની જે બાબતની ચર્ચા કરતા હોય છે તે અહીંયાથી જ કંઈક શરૂઆત આપણે જોઈ શકીએ છીએ, અને તેના દ્વારા એણે બ્રિટનમાં ખાનગીકરણની એક ચળવળ ચાલુ કરી. ત્યાં તો તેને ઘણા બધા જે છે એ સફળતાઓ મળી, પરંતુ તે વૈશ્વિક જે ધરાવ હતા, જ્યાં વિકસિત દેશો હતા, વિકાસશીલ દેશો હતા, અલ્પ વિકસિત દેશો હતા, ત્યાં પણ આ ખાનગીકરણના મુદ્દાઓ છે એને અનુરૂપ બન્યા. તો મિત્રો, આવી રીતના કંઈક વૈશ્વિક ધંધાકીય જે પર્યાવરણ છે એના પાયાની શરૂઆત આપણે આવી જોઈ શકીએ. ત્યાર પછી છે કે એમાં કયા કયા મુદ્દાઓ આવી શકે આપણે. તો સૌથી પહેલું છે વૈશ્વિકીકરણ, એક દેશની વસ્તુ છે બીજા દેશમાં આજે વેચાવા લાગી છે. મિત્રો, આપણે પહેલાં એવું માનતા કે જે દેશની અંદર ઉત્પાદન થતું હોય એ વસ્તુ જ આપણે ખૂબ મહત્ત્વની હોય છે, પણ આજે એવું નથી. આપણે અન્ય દેશોની વસ્તુ છે, પછી એ ખાનપાનમાં હોય અથવા તો કોઈ ટેકનોલોજીના સ્વરૂપમાં હોય અથવા તો કોઈ ઉત્પાદિત વસ્તુના સ્વરૂપમાં હોય, એક દેશની વસ્તુ બીજા દેશમાં આજે સરળતાથી પ્રાપ્ત થાય છે. આજે આપણે ઇટાલિયન પીઝા ખાય છે, મેકડોનાલ્ડની અંદર આપણે બર્ગર ખાઈ શકીએ છીએ, આ બધી જુદી જુદી કંપનીઓ ખાણીપીણીની ભારતમાં કેવી રીતના આવી, આ વૈશ્વિકરણ જે થયું, ધંધાકીય પર્યાવરણનું સ્વરૂપ બદલાણું, તેના કારણે આ શક્ય બન્યું છે. તો પહેલો મુદ્દો વૈશ્વિકીકરણ, બીજું છે વૈશ્વિક એકત્રીકરણ. વૈશ્વિક એકત્રીકરણમાં કેવું છે કે કંપની કોઈ પણ દેશની હોય, પરંતુ તેને કાચા માલની એક તો પ્રાપ્તિ અને બીજા છે જુદા જુદા સ્પેરપાર્ટ, એ કયા દેશમાં એને અનુકૂળથી પ્રાપ્ત થશે, અને બીજું એને ઉત્પાદન કરવા માટે શ્રમદળ ક્યાં સસ્તો બનશે, તેવા દેશમાં જઈ અને તે વસ્તુનું તે ઉત્પાદન કરવા માટે તૈયાર થાય છે.
હમણાં જ એક ન્યૂઝ ચેનલમાં આવ્યું આપણે ન્યૂઝ ભારતને લઈને કે હવે આઈફોન કંપની છે ભારતમાં આઈફોનનું ઉત્પાદન કરશે. શું કામ? તો કે એને ખબર છે કે ભારતમાં શ્રમદળ છે એ ઝડપથી મળી રહે, ઉત્પાદન પણ એનું શક્ય છે અને વેચાણ પણ લોકલ બજારમાં આપણે કરી શકીએ છીએ. તો આના કારણે આ આપણા દેશની અંદર આઈફોન કંપની છે ઉત્પાદિત કરશે. તો આ એક થયું વૈશ્વિક એકત્રીકરણ. ત્યાર પછી સંયુક્ત સાહસોની જે સ્થાપના છે. સંયુક્ત સાહસ, આજે વિશ્વ એટલું ઝડપથી બદલાઈ રહ્યું છે કે કોઈ પણ દેશની કંપની છે એ અન્ય દેશના સહકારથી સજોડે નવી કંપનીનું સ્વરૂપ ધારણ કરી અને કામ કરવા માટે તૈયાર થાય છે. આવી આપણે ઘણી બધી કંપનીઓ લઈ શકીએ ભારતને લઈને વૈશ્વિક જ્યારે પટલ ઉપર જઈ ત્યારે પણ આવી કંપનીઓ છે કે બે જુદા જુદા દેશના વ્યક્તિઓ ભેગા થઈ અને એક ઉદ્યોગ કે ધંધાની સ્થાપના કરે છે. જેમ કે હીરો હોન્ડા, એક નાનકડું ઉદાહરણ દઉં તમને, બંને જુદા જુદા દેશની કંપનીઓ સાથે મળીને હીરો હોન્ડા, મારુતિ સુઝુકી, આવી બે કંપનીઓ આપણે જોઈ શકીએ છીએ કે જેનું ઉદાહરણ આવા સંયુક્ત સાહસમાં આપી શકીએ છીએ. તો આ મુદ્દાઓથી આ વૈશ્વિકીકરણના પહેલા જ મુદ્દાને લઈને, ત્યાર પછી છે વિકાસમાન રાષ્ટ્રોનું ધંધાકીય પર્યાવરણ. બીજા મુદ્દાની આપણે ચર્ચા કરીએ છીએ કે વિકાસમાન રાષ્ટ્રો છે એનું ધંધાકીય પર્યાવરણ કઈ રીતના કામ કરે છે. તો એ લખ્યું છે કે વિકાસમાન રાષ્ટ્રોનું આપણે જ્યારે પણ ચિત્ર તપાસવાનો પ્રયત્ન કરીએ છીએ તેની ગ્રાહક સમૃદ્ધિ છે એ માત્ર એશિયા ખંડમાં જ જોવા મળે છે. મિત્રો, આપણે જ્યારે વસ્તીની વાત કરીએ એમાં ભારત અને ચીન એ વૈશ્વિક લેવલ ઉપર માત્ર અને માત્ર 32% સિવાયની જે વસ્તીઓ છે એ બીજા અન્ય દેશમાં રહે છે, ભારત અને ચીન સિવાય. બાકી આ બે દેશનો જો સંયુક્ત આપણે પ્રયાસ કરીએ તો 32% છે અને એશિયા ખંડની જો વાત કરીએ તો 50-49% જેટલી વસ્તી છે એ માત્ર એશિયા ખંડ ઉપર જ વસે છે. તો વિચારો કે સૌથી વધારે ગ્રાહકો જે છે કંપનીને એ ક્યાંથી મળવાના છે? એશિયાઈ ખંડ ઉપરથી. એટલા માટે આ બધા જે વિકાસમાન રાષ્ટ્રો છે, કારણ કે મોટા ભાગે વિકાસ સાધતા દેશો છે એશિયામાં આવેલા છે, તેથી આવા દેશોને પણ એનું ધંધાકીય પર્યાવરણ છે એમાં બદલાવ ખૂબ જરૂરી છે. કારણ કે ગ્રાહકોની સંખ્યા વધી છે તેથી ધંધાઓ છે એ પણ ખૂબ વિસ્તરેલા છે એવું આપણે કહી શકીએ છીએ. બીજી વસ્તુ કે વધતી જતી એમાં જે વસ્તીની વાત કરી, ત્યાર પછી અહીંયા આવક પણ છે એ દિવસે ને દિવસે ખૂબ વધી રહી છે. અને ત્યાર પછી છે કે આકર્ષક પર્યાવરણાત્મક પરિવર્તન. એશિયાઈ દેશોમાં અત્યારના મોટા ભાગો દેશો જે છે એ ઉદ્યોગ કે ધંધો સ્થાપવા માટે વૈશ્વિક લેવલ ઉપર પણ મંજૂરી આપે છે, પોતાના દેશના જે નિયમો હોય છે એમાં પણ ફેરફાર કરે છે. જેમ કે ભારત છે એ પણ આવા મોટા પરિવર્તનો છે એ હાલમાં કરતું આપણે જોઈ શકાય છે. તો આ બધી બાબતો છે એ વિકાસમાન રાષ્ટ્રોના ધંધાકીય પર્યાવરણને પોઝિટિવ સ્વરૂપમાં લઈ જાય છે. છેલ્લે છે, ભૂતકાળમાં જે મોટી કંપનીઓ હતી એ માત્ર વિકસિત રાષ્ટ્રોમાં જ રોકાણ કરવા માટે જતી હતી, પરંતુ આજે આખું જ ચિત્ર આનું બદલાઈ ગયેલું છે અને આ બધી કંપનીઓ હવે વિકસિત રાષ્ટ્રો નહીં પરંતુ જે વિકસતા રાષ્ટ્રો છે, વિકાસમાન રાષ્ટ્રો છે, આવા દેશમાં પોતાની કંપની છે એ ખોલવા માટે ખૂબ તત્પર રહે છે. જેમ કે હમણાં આપણે આઈફોનનું ઉદાહરણ લીધું. તો આ બધા જે મુદ્દાઓ છે એ વિકાસમાન રાષ્ટ્રોના કારણે આપણે બદલતા જોવા મળે છે. તો સૌથી પહેલા બે પોઈન્ટ. હવે આપણે ભારતીય ધંધાકીય પર્યાવરણ જે આવા જો આપણે છે જોઈ શકીએ છીએ તેની ચર્ચા કરીએ. થોડોક મુદ્દો લાંબો છે આપણા માટે ભારતીય ધંધાકીય પર્યાવરણને લઈને, પણ ખૂબ મહત્વનો અને અગત્યનો છે. સૌથી પહેલા પોઈન્ટમાં લઈ કે ભારતીય ધંધાકીય જે પર્યાવરણ છે એ હાલમાં એક નવી જ ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યું છે. હવે છેલ્લા બે દાયકાથી આપણે જોઈએ કે ભારતમાં જે રીતના ધંધા ઉદ્યોગો છે અત્યારના સેટઅપ થાય છે, એની સ્થાપના થાય છે, એક નવી ક્રાંતિ જે છે એમાં જોવા મળે છે. ત્યાર પછી તેમાં રાજનૈતિક હોય, આર્થિક હોય, સામાજિક હોય અથવા તો વસ્તી વિષયક હોય, આ બધા જ પરિબળો એના માટે કેવા છે? સાનુકૂળ છે. બદલતા જે પ્રભાવો છે એ સાનુકૂળ છે, એના કારણે જ જે ભારતીય ધંધાકીય પર્યાવરણ છે એમાં ઘણો બધો બદલાવ જોઈ શકાય છે. ત્રીજો મુદ્દો, ઉત્પાદનમાં પણ નીતિ વિષયક જે બદલાવ છે આપણને જોઈ શકાય છે. કારણ કે પહેલા ભારતમાં ઉત્પાદન છે એ નાના પાયે થતું હતું, ઉત્પાદન પદ્ધતિ હતી શ્રમવાળી હતી, આજે એમાં ઘણો બધો બદલાવ જોઈ શકીએ છીએ. હરીફાઈ વધવાથી વસ્તુની જે ગુણવત્તા છે અને કિંમત છે એમાં પણ સુધારા થયા છે. આપણે આજથી 20 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા જાય તો વસ્તુની બાબતમાં જોતા તો ચિલ્લા ચાલુ કંપની જે અમુક હતી નક્કી કરેલી, એ જ કંપનીના ટીવી, રેડિયો, મોબાઈલ ફોન આ બધી વસ્તુ હતી બજારમાં. પરંતુ આજે તમે એ બધી ઇલેક્ટ્રોનિક માધ્યમવાળી વસ્તુ લ્યો તેમાં ઘણા બધા બદલાવ જોવા મળે છે. ઘણી બધી કંપનીઓ આવવાથી હરીફાઈ થઈ છે અને લોકોને સારી વસ્તુ અને સસ્તી વસ્તુ છે એ ભારતમાં અવેલેબલ છે એવું આપણે કહી શકીએ. ભારતમાં કેટલાક નાના પાયાના જે એકમો છે એ પણ વિદેશી બજારમાં પણ સારી કામગીરી બનાવે. જેમ કે કલર કંપની હોય,
ત્યાર પછી કોઈ ડિટર્જન્ટ કંપની હોય, એ માત્ર ભારત દેશને અનુરૂપ નહીં પરંતુ વિશ્વ ફલક ઉપર પણ એ સારું એવું કામ કરી રહી છે. તો નાના પાયાના જે ભારતના ઉદ્યોગ છે એને પણ ધંધાકીય પર્યાવરણ છે એ પોઝિટિવ પ્રાપ્ત છે. ત્યાર પછી ભારતમાં જે ગ્રામીણ વિસ્તારો છે, આજે મોટાભાગના દેશોની કંપની છે એ ભારતમાં શું કામ આવવા માટે તૈયાર છે? કારણ કે ભારત છે એ મોટાભાગે ગામડામાં વસે છે. ભલે શહેરીકરણ થાય, શહેરીકરણ થવાથી લોકો શહેરોમાં આવે, પરંતુ આપણે ગામડાને પણ અછૂતું ન રાખી શકીએ. કારણ કે હજી પણ ભારતમાં જો ગામડાની વસ્તીની વાત કરીએ તો 50% આસપાસ છે એ લોકો હજી ગામડામાં વસે છે. હવે આનાથી થઈ ગયું કે ગામડામાં જ્યારે વસે છે ત્યારે એની પણ જરૂરિયાત છે, અને આજે જે ગામડાઓ છે એનું પણ ચિત્ર છે એ બદલાયેલું છે. ગામડાઓમાં જે વીજ છે, પાણી છે, આ બધી જ વસ્તુઓ છે એ પ્રાપ્ત થવા માંડી છે. હવે આનાથી શું થવાની છે કે લોકોની જરૂરિયાત, વીજળીનું કનેક્શન આવતા 24 કલાક લાઇટ રહેતા લોકો છે એ પંખાની, ટીવીની, એસીની, ફ્રીજની માંગ કરશે, અને આટલી વસ્તુ છે એ ગ્રામ્ય વિસ્તારમાં જો સૌથી વધારે વેચાય તો મોટી મોટી કંપનીઓ ભારત દેશમાં આવવા ખૂબ તૈયાર થાય. જે આજથી 30 વર્ષ પહેલાં જાઓ તો ઘણા લોકો એમ કહેતા હશે કે ગામડામાં એક સાયકલ જો કોઈની પાસે હોય, એક રેડિયો હોય તો એ ગામમાં ધનિક કહેવાતો. પરંતુ આજે ગામમાં દરેક ગામડાઓની અંદર 4-વ્હીલરથી માંડીને નાનામાં નાની જે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એ એના ઘર સુધી પહોંચી ગઈ છે. એની પાછળનો ફાળો આપણે બેને લઈ શકીએ, એક ટેકનોલોજી અને એક ધંધાકીય પર્યાવરણમાં જે બદલાવ આવ્યો તે બંને વસ્તુ જે છે એનાથી આ સરળતા પ્રાપ્ત થઈ છે. ત્યાર પછી છે, આની સાથે એક નવો મુદ્દો એડ થયો છે. ભારતના જે બજારની વાત કરીએ એમાં આ નવો મુદ્દો શું છે તો કે ભારતમાં હાલમાં ટેલિવિઝન લગભગ, ભારત દેશની જો વાત કરીએ તો 85 કરોડ લોકોના ઘર સુધી જે છે એ આપણે ટેલિવિઝન છે. 135 કરોડનો આ દેશ છે. એનો મતલબ એમ કે 80% ઘરોની અંદર અથવા તો જુદા જુદા માધ્યમો દ્વારા એ ટેલિવિઝનથી સંપર્કમાં છે. આના કારણે શું થાય છે કે ધંધાકીય એકમને આ ટેલિવિઝનનું ઘણું જ જે પરિણામ છે એ સફળતાપૂર્વક પ્રાપ્ત થયું છે. કઈ રીતના? તો કે એનાથી લોકોની અપેક્ષાઓ વધી છે. કોઈ વસ્તુની એડવર્ટાઇઝ વધુ ને વધુ આવે તો લોકો એને જાણવાનો પ્રયત્ન કરશે, એટલે અપેક્ષાઓ વધી. બિનજરૂરી જે પેદાશો છે એનો પણ ઉપયોગ છે એ હવે વધવા માંડ્યો છે. કેમ કે પહેલાં લોકો છે સ્પ્રે છે જુદી જુદી પ્રકારના એનાથી વાકેફ નહોતા, પણ હવે ધીમે ધીમે એની જાહેરાતોનું પ્રમાણ ખૂબ વધવા લાગ્યું. તેથી લોકો તેનાથી આકર્ષણા અને એ બિનજરૂરી વસ્તુઓ તરફ પણ શું કર્યું, પોતાનું જે વર્તન છે એ પોઝિટિવ વળેલું છે. હવે એ સિવાય માત્ર એની જ વાત ન કરીએ, અહીંયા વોશિંગ પાવડર લખ્યું છે, વોશિંગ સોપ લખ્યું છે, બાથ સોપ લખ્યું છે, જુદા જુદા પ્રકારના સોફ્ટ ડ્રિંક્સ લખ્યા છે, ફાસ્ટફૂડ લખ્યા છે. પહેલાં આપણા દેશની અંદર આપણે જોતા, ગુજરાતની જ વાત કરીએ તો દાબેલી જે ખાતા એની જગ્યાએ આજે બર્ગરે સ્વરૂપ લઈ લીધું. વિચારો, દાબેલી છે અને બર્ગર છે, બે જુદી કંપની છે. દાબેલી છે એ કોઈ દેશ આપણા ગુજરાતનો જ લોકલ વ્યક્તિ વેચતો હશે, જ્યારે બર્ગર એટલે મેકડોનલ્ડ્સ કંપની ભારતમાં આવીને વેચે છે. તો આવા જુદા જુદા સ્વરૂપો કેમ આવ્યા? આ જાહેરાતના માધ્યમથી, અને એનું વર્ચસ્વ છે એ પણ હવે લોકલ કંપનીઓ કરતાં ખૂબ વધવા માંડ્યું છે. તો એ ભારતીય ધંધાકીય પર્યાવરણમાં ખૂબ વિકાસની હરણફાળમાં આગળ વધતું આપણે જોઈ શકીએ છીએ. આ બધી જ આપણે સારી વાતો કર્યા હોવા છતાં પણ ભારત માટે હજી ઘણા બધા અવરોધ તો ઊભા જ છે. મહત્વના થોડાક અહીંયા જે અવરોધો છે એની વાત કરીએ તો પહેલું છે નીતિ વિષયક સમસ્યાઓ. હજી ઘણી બધી જે નીતિઓ છે ટેક્સની બાબતમાં, ઉદ્યોગની સ્થાપનાને બાબતના, એના એકમને લઈને, ક્યાં સ્થાપવું, એની જગ્યાઓને લઈને આવી એક સમસ્યાઓ હજી પણ નડે છે. બીજું છે સાધનોની અછત. ભારતમાં ભલે હજી પોઝિટિવ આપણે ધંધાકીય પર્યાવરણ હોય પરંતુ હજી સાધનોની તેમાં ઘણી બધી અછત જોઈ શકીએ છીએ. ઘર આંગણે જ ઊંચી પડતર છે. આપણે વૈશ્વિકીકરણની જ્યારે વાત કરીએ ત્યારે ભારતના જે ઉદ્યોગો છે એની દશા એવી છે કે જે દેશમાં જ વસ્તુનું ઉત્પાદન કરે છે કેવું છે, મોંઘું છે, તો વૈશ્વિક લેવલ ઉપર એ વસ્તુ વેચી શકે નહીં. હવે ઊંચી પડતર પાછળ ઘણા બધા રીઝન છે. એક તો મજૂર દર છે, એ પણ થોડોક મોંઘો પડે છે. કાચી જે વસ્તુ છે આપણે બહારથી મંગાવીએ છીએ. સરકારની જે ટેક્સ લેવલ છે એ પણ થોડુંક ઊંચું છે. આ બધા જ કારણો છે એના કારણે કહી શકીએ કે ઘર આંગણે જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે એની પડતર ઊંચી છે. ત્યાર પછી છે ઉભરતા ધંધાકીય પ્રભાવ. આપણે જુદા જુદા માધ્યમની વાત કરી, વૈશ્વિક ધંધાકીય પ્રભાવો વાત કરી, ત્યાર પછી આપણે વિકાસશીલ અથવા તો વિકસતા દેશોની વાત કરી, ભારતીય ધંધાકીય પર્યાવરણની વાત કરી, પણ આ બધામાં શું નવો બદલાવ આવે છે? તો એ બધો જ નવો બદલાવ છે 1 જાન્યુઆરી 1995 વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. તે પહેલાં ગેટનું સ્થાન હતું, પણ ગેટ છે એના જે નિયમો હતા ખૂબ આકરા હતા. તેથી 1995 WTO આવતા આ જે બધા વૈશ્વિક ધંધાકીય પર્યાવરણ છે એમાં ઘણો બધો મોટો બદલાવ જોઈ શકીએ છીએ. અત્યાર સુધી જે વિકસિત રાષ્ટ્રોનું જે વર્ચસ્વ હતું
જે વિકાસ સાધતા દેશોને ખૂબ અવરોધતું હતું. પરંતુ કેવું થયું, જ્યારે ડબલ્યુટીઓની સ્થાપના થઈ તેમાં સમગ્ર જે પદ્ધતિ હતી એ લોકશાહી હતી, તેથી બધા જ દેશોને સરખો લાભ મળ્યો. પછી એમાં વિકાસ સાધતા હોય અથવા તો વિકસિત રાષ્ટ્ર હોય, બંનેને સરખો લાભ છે એ આપણે જોઈ શકીએ છીએ. 1995થી જે સભ્ય રાષ્ટ્રો છે એણે કેટલાક હકારાત્મક પગલાઓ ભર્યા. એમાં હકારાત્મક પગલાઓ કયા હોય, આયાત નિકાસ નીતિ હોય, આયાત કોટા હોય, જુદી જુદી પ્રકારની સંરક્ષણાત્મક નીતિઓ હોય અને દૂર કરી. હવે આ પગલાઓ ભર્યા જેથી વૈશ્વિક એને પણ લાભ મળ્યા અને બીજી કંપનીને પણ તેના લાભ મળતા જોવા મળે છે. આયાત નિયંત્રણો દૂર થતા વિકાસશીલ દેશોને વસ્તુનું જે વેચાણ છે એ કરવાની વધુને વધુ તક મળી. પહેલાં કેવું હતું કે આયાત નિયંત્રણો હતા એના કારણે શું હતું, વિકાસશીલ દેશો છે એ મોટા ભાગે ઉત્પાદન છે એ વૈશ્વિક બજારોમાં ન કરી શકતી હતી, કારણ કે એની પાછળ ઘણા બધા રીઝન હતા. હવે એ બધા દૂર થયા, એના ઉપરથી દૂર થવાથી ડબલ્યુટીઓના સારા એવા વલણોથી વિકાસ સાધતા દેશ છે એને ઘણા બધા એના ફાયદાઓ પણ મળ્યા છે. જેમ કે નાના નાના દેશ હોય એને પણ પોતાનું ઉત્પાદન બીજા દેશ સુધી લઈ જવા માટે ઘણા બધા જે છે એ મુદ્દાઓ અહીંયા પ્રાપ્ત થયા છે. એને લઈ જવા માટેની સગવડ હોય, એના માટેની લોનની સગવડ હોય, આવા ઘણા બધા ફાયદાઓ છે ડબલ્યુટીઓ તરફથી એને મળતા રહ્યા છે. તો મિત્રો, આ એક નાનકડો જે મુદ્દો હતો વૈશ્વિક સ્તરે પ્રવર્તમાન જે ધંધાકીય પ્રવાહનું વિશ્લેષણ કે વ્યંગ અવલોકન, એના ચાર જુદા જુદા મુદ્દાઓ છે એની આપણે વાત કરી. દરેક ટોપિક તમને ક્લિયર થઈ ગયા હશે. હવે જ્યારે પણ મળશું ત્યારે આમાં જ એક નવા જ મુદ્દાની આપણે ચર્ચા કરશું. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.